પ્રાંતિજનગરની સોસાયટીમાં વિવિધ વિસ્તારોમાં પાંચમા દિવસે ગણેશજીનું વિસર્જન કરીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા શ્રદ્ધાળુ લોકો પ્રાંતિજનગરમાં આમ તો દર વર્ષે વિવિધ સ્થળો અને જાહેર સ્થળો ઉપર ગણેશ મહોત્સવની દબદબા ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પ્રાંતિજનગરમાં જાહેર સ્થળો ઉપર માત્ર બે મોહલ્લાઓમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે પરંતુ સોસાયટી વિસ્તારમાં રહેતા સુખી અને સંપન્ન લોકોએ પોતાના ઘરે જ ગણપતિજીનું સ્થાપન કરીને ઉત્સવની ઉજવણીનો આનંદ લીધો હતો પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ માતૃસાયા સોસાયટીના પાછળના ભાગે શિવ રેસિડેન્સી સોસાયટીનું નિર્માણ થયેલું છે આ સોસાયટીમાં ટેકવાણી પરિવારના કાજલબેન સુનીલકુમાર ટેકવાણીના ઘરે પણ ગણેશજીની સ્થાપના કરીને પાંચમા દિવસે અનોખી રીતે દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ઉત્સવના અંતિમ દિવસે ગણપતિ બાપા સમક્ષ અન્નકૂટ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને અન્નકૂટમાં ધરાવેલ તમામ વાનગીઓ દર્શનાર્થીઓને વહેંચી દેવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત બાળકો અને મહિલાઓ વચ્ચે વિવિધ ગેમોની સ્પર્ધા રાખવામાં આવી હતી લીંબુ ચમચી ફુગ્ગાફોડ અને મહિલાઓ માટે સૌંદર્ય પ્રસાધન પરિધાનની નવીન રમતનું સુંદર સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું આ સોસાયટીમાં રહેતા ધર્મપ્રેમી લોકો નિયત સમયે આરતીમાં ઉપસ્થિત રહીને ઉત્સવનો આનંદ લીધો હતો વિસર્જન પ્રસંગે સમસ્ત ટેકવાણી પરિવાર તેમજ સિંધી સમાજના ભાઈ બહેનો ઉપરાંત વિવિધ સમાજના લોકો દર્શન માટે આવી પહોંચ્યા હતા ફ્રેન્ડલી ગણેશજી સમક્ષ કેક કાપીને તેમની બર્થડે મનાવવામાં આવી હતી ગજાનન ગણપતિજી સમસ્ત લોકોમાં સર્વપ્રથમ પૂજાનારા એકમાત્ર દેવ છે તેઓ તમામ ગણના ગણાધ્યક્ષ હોવાના કારણે ગણપતિના નામથી ઓળખાય છે મનુષ્ય જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિ સિદ્ધિ તથા સુખની પ્રાપ્તિ થાય તેમજ આધ્યાત્મિક અને ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે ગણેશજીની પૂજા અર્ચના કરે છે ગણેશજીની પૂજા આનાદિકાળથી ચાલી આવી છે જ્યોતિષશાસ્ત્રો અનુસાર આદિ વ્યાધિ અને ગ્રહ પીડા દૂર કરવા અને અશુભ પ્રભાવ દૂર થાય તે માટે ગણેશજીની પૂજા અનિવાર્ય છે ગણેશજી અતિ તેજસ્વી માન અને શિવજી તેમજ પાર્વતીજીના પ્રિય પુત્ર છે તેમની પૂજાથી મનુષ્ય જાતિને માનસિક શાંતિ મળે છે આમ દર વર્ષે ભાદરવા સુદ ચોથથી થી ભાદરવા સુદ ચૌદસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરીને સમસ્ત માનવજાત ધન્ય બને છે ટેકવાણી પરિવારે પાંચમા દિવસે ગણેશજીનું વિસર્જન અનોખી રીતે કર્યું હતું વિસર્જન પૂર્વે ગણપતિ બાપા મોરિયા જયનાથથી સમસ્ત વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી હતી આ મૂર્તિનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક વિસર્જન કરતા પહેલાં પરિવારજનોએ ઉત્સવની ઉજવણીમાં થયેલ ભૂલચૂક માટે ક્ષમાયાચના કરી હતી અને ગણેશજીની મૂર્તિથી પોતાના ઘરે જ વિસર્જન કર્યું હતું પાણી ભરેલા એક ટબમાં ગણેશજીની મૂર્તિ પધરાવીને ઉપસ્થિત તમામ લોકોએ જલાભિષેક કર્યા હતા જેના કારણે માટીની મૂર્તિ ઓગરીને પાણીમાં વિસર્જિત થઈ હતી અને ટબમાં એકઠી થયેલ માટીને એક નવીન કુંડામાં પધરાવીને તેમાં તુલસીના ક્યારામાં રોપવામાં આવ્યો હતો આમ શિવસિંડેસીના ધર્મપ્રેમી લોકોએ ગણપતિજીની વાજતે ગાજતે વિસર્જન કર્યું હતું રાવલ જેડસટીવી પ્રાંતિ છે